वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी। श्री हरि कृष्ण महाराजनी। श्री घनश्याम महाराजनी। कथा वार्ता सांभळनारा बधाज भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। वैराग्य मूर्ति सद्गुरु श्री निष्कुळानंद स्वामी, भक्त चिंतामणि परचा विभाग अंतर्गत 133 प्रकरण में अद्भुत बात लखे छे। वळी वळी हूँ सुवर्णवु ए वळी वळी हूँ सुवर्णवु महाप्रभुनो प्रताप आपे परचा अति घना अरे आपे परचा ते घना हरि भक्त ने हरियाप हरि भक्त ने हरियाप। स्वामी एम कहे छे साचा भगवानना भक्तने भगवान एवा एवा परचा पूरे छे, पोताना प्रगटपणानी प्रतीति करावे छे। संकट समयमां पण हूँ तारे साथे छु आवी खात्री करावे छे। आवा केटला परचानी वात लखू। गईकाले आपणे सोरठी भक्तो पर्वतभाई मयाराम भट्ट वगैरेनी वात सांभळी। श्रीजी महाराज एम कहता के पर्वतभाई ए तो पर्वत जेवा छे। केवा छे? पर्वत जेवा। पर्वतभाईनी समझण स्थिति प्रेम एनी वात आपणे सांभळी। અને મયારામ ભટ્ટ એમ કહી શકાય માયાનો સ્પર્શ જેને નથી થયો એવા ભક્ત હતા। રામાનંદ સ્વામીએ રાખડી બાંધી આશીર્વાદ આપ્યા। ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સૌથી અગ્રગણ્ય ભક્તમાં નામ લખ્યું। આવો ભક્તો, આ કથા ફક્ત સાંભળવાની નથી, સમજવાની છે।
જીવનમાં ઉતારવાની છે, તમારા કે મારા જીવનમાં આ કથા થોડી પણ આવશે ને થોડી તો આપણા જીવનના થાક માત્રને દૂર કરી નાખશે. આપણે કથામાં બેસીએ છીએ સારી વાત છે, પણ સાચી વાત નથી. હજી ધ્યાન રાખજો, આપણે કથામાં બેસીએ છીએ ઇઝ અ બિગિનિંગ, ઇટ્સ લાઈક એડમિશન. તમે સ્કૂલમાં એડમિશન લો એટલે ડોક્ટર ના બનો, ભણવું પડે, એક્ઝામ આપવી પડે, મહેનત કરવી પડે, ત્યાર પછી તમને ડોક્ટરનું સર્ટિફિકેટ મળે છે. આપણે કથામાં બેસીએ છીએ ને સારી વાત છે, તમારા ને મારા જીવનમાં જો થોડી કથા બેસી જાય ને કામ થઈ જાય. હા, આપણે કથામાં બેસીએ છીએ, કથા આપણામાં બેસતી જ નથી, નથી લાગતી એવું, બેસતી જ નથી. કેટલી અદ્ભુત વાત છે. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો, એ સાચા ને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ, એ સાચા ને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ. ભગવાન સસ્તા છે કે મોંઘા છે? નિષ્કુળાનંદ સ્વામીએ ટૂંકો જવાબ આપી દીધો, સાચા ને સોંઘા ઘણા. ભગવાન કેવા છે? સસ્તા છે, સોંઘા છે, મફતમાં મળે છે, પણ કોને? સાચાને. સાચાને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ, એક ખોટાને ન જડે ખોળતા, ખોટાને ન જડે ખોળતા, તે દિન કે વળી આજ, તે દિન કે વળી આજ. શબ્દો તો જુઓ, મીરાબાઈએ પણ એમના ભજનમાં લખ્યું કે કૃષ્ણને કોઈક સસ્તા કહે છે, કોઈક મોંઘા કહે છે. કોઈક તો મીરાને પૂછો, કોઈક તો મીરાને પૂછો કે તે માધવ કેવી રીતે મેળવ્યો, કેટલામાં મેળવ્યો. મીરાનું પણ એ જ તાત્પર્ય છે, નિષ્કુળાનંદ સ્વામીનું પણ એ જ તાત્પર્ય છે. તમારી ને મારી શ્રદ્ધા જો સાચી હશે ને તો ભગવાન તો કણ કણમાં છે, ક્ષણ ક્ષણમાં છે, સદા સર્વત્ર સર્વદા પ્રગટ છે. પ્રોબ્લેમ ક્યાં છે? તમારે ને મારે આપણી શ્રદ્ધા સાચી કરવાની છે. આપણી શ્રદ્ધા સાચી છે કે ખોટી છે એની કસોટી એટલી છે. આવો કથા સાંભળીએ, પર્વતભાઈની કથા હોય કે મયારામ ભટ્ટની કથા હોય, સાથે આપણા જીવનને સરખાવતા જઈએ. એમને દર્શનની તાલાવેલી છે એટલી આપણને છે. એ જેવી રીતે પ્રભુને પ્રસન્ન કરવા પ્રાર્થના કરે છે, આપણે ક્યારેય કરી? એમણે પ્રભુને પ્રાપ્ત કરવા પુરુષાર્થ કર્યો, આપણે કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કર્યો? એમણે જીવનમાં કષ્ટ આવ્યા, મહાકષ્ટો આવ્યા, તેમ છતાં એવા કષ્ટમાં પણ કેટલી ધીરજ રાખી, આપણે રાખી. સુણો વાત કહું એક વળી, સુણો વાત કહું એક વળી, એ સુણો વાત કહું એક વળી, થાસો મને મુદિત સાંભળી. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દ. ગઈકાલે ભક્તોનો ફોન હતો કે સ્વામી આ પંક્તિ થોડી ગાજો, બહુ મજા આવે છે સાંભળવાની. ચંદ્રકાંતભાઈ, તમે ચંદ્રકાંતભાઈ છો, અમારા ઇન્ડિયા ભયંદરમાં મુંબઈથી ચંદ્રકાંતભાઈ કથા સાંભળે છે. સવારે 5 વાગે જાગી વહેલી કથા શરૂ કરી દે, આખું ઘર સાંભળે. એમનું નામ ચંદ્રકાંતભાઈ,
હું અહીંયા ચંદ્રકાંતભાઈ બોલું તો એ ચંદ્રકાંતભાઈ કે સ્વામી મને આમ ધબકારામ, મારી છાતી ગજગજ ફૂલવા લાગે કે સ્વામી મને યાદ કરે છે. અને હવે તો રોજ યાદ કરવાના, કારણ કે તમે સામે બેસો છો એટલે એ તો આવવાના છે. પણ ઘણી વાત સામે બેઠા હોય એને લક્ષ કરીને કરવી પડે. આપણે પ્રત્યક્ષ શ્રોતા છે, નિષ્કુળાનંદ સ્વામી છે ને, એમને ભગવાને આશીર્વાદ આપ્યા હતા. પોતે ભણેલા નહોતા. અરે સ્વામી, એવી વાત છે, વાંચી પણ નહોતા શકતા. મહારાજે કહ્યું, તમે લીટા કરજો, તમારી કલમમાં અમે બેસીશું, અમે શબ્દો લખીશું. આ એવા શબ્દો લખાયા છે ને. સુણો વાત કહું એક વળી, થાસો મને મુદિત સાંભળી, થાસો મને મુદિત સાંભળી. આ વાત સાંભળી મનમાં મુદિત એટલે પ્રસન્ન થશો એવી વાત છે. કઈ વાત? હરિભક્ત ઉદ્ધવજી એક સારો સત્સંગી જાતે વણિક. ઉદ્ધવજી નામના એક ભક્ત હતા, જ્ઞાતિ એમની વણિક હતી. આવા શ્રીમંત વણિક જ્ઞાતિના ઉદ્ધવજી નામના ભક્ત કેવા હતા? સ્વામીના શબ્દો સાથે જ આપણે આગળ વધવું છે. સંસારમાં હતા, સંસારમાં સરસો રહે અને મન રહે મુજ પાસ, સંસારમાં લો પાય નહીં તે જાણો મુજ દાસ, તે જાણો મુજ દાસ. કમળ કીચડમાં રહે તેમ છતાં, કીચડમાં બદબુ દુર્ગંધ હોય અને કમળમાં ખુશબુ હોય. કીચડમાં કમળ ખીલે છતાં કીચડની બદબુ કમળને અડી નથી શકતી. કમળના પત્ર પાણીમાં હોય. પદ્મપત્રમ ઇવાંભસા ગીતાજીમાં કહ્યું, પાણીમાં હોય કમળના પાનને તમે ઊંચું કરો ને એકદમ કોરું હોય, પાણી એને અડી ન શકે. શું ભગવાને કમળને બનાવ્યું છે? કીચડમાં રહે, કીચડ એને અડી ન શકે, એને દુર્ગંધિત કરી ન શકે. પાણીમાં રહે, પાણી એને પલાળી ન શકે. સંસારમાં સરસો રહે, મન રહે મુજ પાસ, અને સંસારમાં લો પાય નહીં તે જાણો મુજ દાસ. સંસારમાં રહેવું ને એ ગુનો નથી. ભગવાને આપણને જ્યાં રાખ્યા હોય ને ત્યાં વફાદારીથી, જવાબદારીથી, સમજદારીથી અને ઈમાનદારીથી, આ ચાર શબ્દો ચાર વેદ જેવા છે. ચાર શબ્દો, જવાબદારી પહેલો નંબર. અત્યારે મારી જવાબદારી બોલવાની છે. હવે હું બોલું નહીં તો કેવો લાગું? હું મૌન રાખી આંખો બંધ કરી ધ્યાન કરવા બેસી જાઉં, ધ્યાન ખોટું કહેવાય? પણ મારી જવાબદારી શું છે? બોલવાની છે. અર્જુને વૈરાગ્યની વાતો કરી. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ કેટલા ખીજાઈ ગયા હશે. ગીતાની શરૂઆત ગાળથી કરવી પડી, અપશબ્દથી થઈ. ક્લેબ્યમ માસ્મ ગમઃ પાર્થ. અરે અર્જુન નપુંસક થામા, તારા જેવા મરદના મોઢે આવી કાયરતાની વાતો શોભે નહીં. ભીખ માગવાની વાત કરે છે, સાધુ બની જવાની વાત કરે છે. આ યુદ્ધ મેં માથે લીધું છે. યુદ્ધના મેદાનમાં આવ્યા પછી ક્ષત્રિયનો એક જ ધર્મ છે, કા મારો અને કા યુદ્ધાત શ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. જવાબદારી, તમારી જવાબદારી મૌન રહેવાની, સાંભળવાની છે, પણ તમે બોલવાનું બધા ચાલુ કરી દો તો. નંબર એક, આપણે બધા જવાબદારીથી બંધાયેલા છીએ, કર્તવ્યથી મોટો કોઈ ધર્મ નથી. કહેવાય છે ને, માણસ કર્મ જો સારા કરે ને તો એને બીજી કોઈ વસ્તુની જરૂરત જ નથી. જવાબદારી, ત્યાર પછી બીજું છે વફાદારી. જ્યાં છીએ, જેની સાથે છીએ, જે સ્થાનમાં, જે વ્યક્તિ સાથે, ત્યાં વફાદાર થઈને રહીએ. નંબર ત્રણ,
યાદ રાખવા જેવા સૂત્રો છે. સમજદારી, જવાબદારી અને વફાદારી, એમાં સમજદારી ન હોય ને તો બહુ મોટી મુસીબત આવી જાય. જવાબદારીનું વહન બે રીતે થાય, જડ બનીને પણ થાય અને સમજદાર બનીને પણ થાય. અને આ ત્રણ કર્યા પછી પણ ચોથું તત્વ બાકી છે, ઈમાનદારી. ગઈકાલે આપણે વાત સાંભળીને મયારામ ભટ્ટ, એક સ્ત્રી સોનાનું કડલું આપી જાય, ઘણા વર્ષો પછી પૂરી વાત ભૂલાઈ જાય, મનમાં ફાળ પડે કે કોઈક ગરીબ બાઈએ મને સોનાનું કડલું આપ્યું હોય અને હું વિશ્વાસઘાત કરું તો કેવું લાગે. સોનાનું કડલું બીજું બનાવે, બે કડલા આપવા જાય પેલી બાઈ પણ કેટલી પ્રામાણિક, એને એક જ લીધું. અને બીજી કથા આપણે સાંભળી હતી ગઈકાલે, એ જ રામાનંદ સ્વામીના શિષ્ય પૂતળી બાઈ, રામાનંદ સ્વામીએ દયા કરી, વિશ્વાસ રાખી અને સ્ત્રીને સોનાની આવેલી ભેટ સાચવા આપી. રામાનંદ સ્વામી જેવા, ભગવાન જેવા સાધુનું સોનું એ મહાન ગણાતા ભક્ત લાલચમાં ગળી ગયા. બોલો, ઈમાનદારી ન હોય ને તો ઉપરની ત્રણે ત્રણ વસ્તુ પાયા વિનાની બની જાય. ઓનેસ્ટી છે ને એ બહુ મોટી વસ્તુ છે. કેવા આ ભક્તો હતા ઉદ્ધવજી, જેની વાત સ્વામી લખે છે. કરે ધર્મમાં ઉદ્યમ કામ, ભજે સ્વામી નારાયણ નામ, એ ભજે સ્વામી નારાયણ નામ. શબ્દો જુઓ, કરે ધર્મમાં ઉદ્યમ કામ, ઉદ્યમ એટલે બિઝનેસ, વણિક છે, વેપારી છે, વ્યાપાર તો મોટો હોય ને એનો કરવો પણ જોઈએ, સંસારીનો ધર્મ છે. ઉદ્યમ કરે છે, વેપાર કરે છે, વ્યવહાર કરે છે, પણ કેવી રીતે કરે છે સાંભળજો. કરે ધર્મમાં ઉદ્યમ કામ, ધર્મમાં રહીને કરે છે. કેવી રીતે કરે છે? ધર્મમાં રહીને, બસ આટલું જ શીખવાનું છે. ધન કમાવો નીતિ છે, ધન કમાવો જેટલી તમારી તાકાત હોય, અંબાણી જેટલા ભેગા કરો, બિલ ગેટ્સ જેટલું ભેગું કરો, એમેઝોન વાળા જેટલું ભેગું કરો, કમાવાની ના નથી. તમારી તાકાત હોય સોનાની નગરી ઊભી કરો, પણ દ્વારિકા બનાવજો, શ્રી કૃષ્ણ પ્રભુને રહેવાનું મન થાય. તમારી સોનાની નગરી લંકા જેવી હશે ને તો હનુમાનજી આવશે. સેના માટે આવશે નથી કહેતો, લંકા પણ સોનાની હતી ને, દ્વારિકા પણ સોનાની હતી. સમૃદ્ધિનો વિરોધ નથી, સંપત્તિનો વિરોધ નથી, પણ સંપત્તિ અપ્રામાણિકતાથી આવે છે ને. લક્ષ્મીજીના બે વાહન છે, કમલાસના, કમળ ઉપર બેસનારા, અને એ જ માતા લક્ષ્મી ઘુવડ ઉપર બેસીને પણ આવે છે. ધન કમાવો નીતિ છે, જીવન જીવો રીતિ છે, ભક્તિ કરો પ્રીતિ છે, તો બચ જાઓગે દુર્ગતિ છે. કેટલી સરસ વાત છે, આટલી નાની વાત યાદ રહી ગઈ કામ થઈ જાય. ઉદ્ધવજી વણિક છે, વેપાર ઘણો મોટો છે, પણ કરે ધર્મમાં ઉદ્યમ કામ, કાકા કાલેલકર એક વાંચવા જેવા લેખક છે, એણે એટલા બધા કટાક્ષ કર્યા છે. કાકા કાલેલકરનું આ કટાક્ષ સમજવા જેવો છે. કાકા કાલેલકર એમ લખે, એક સમય એવો હતો કે લોકો ધંધો પણ, દુકાન પણ મંદિરની જેમ ચલાવતા, દુકાન પણ મંદિરની જેમ ચલાવતા. ઇન્ડિયામાં તમને ખબર છે, વર્ષો પહેલા દુકાનમાં લખ્યું હોય, ગ્રાહક મારો પરમેશ્વર છે, તમે જોયું પણ હશે. દુકાન પણ લોકો મંદિરની જેમ ચલાવતા, પણ દુઃખ થાય આજે મંદિરો પણ દુકાનની જેમ ચાલે છે. પ્રામાણિકતાનું ધોવાણ એટલું ખતરનાક થઈ રહ્યું છે ચારે બાજુથી, ઈમાનદારીને ક્યાં શોધશો? ધોળા દિવસે હાથમાં ફાનસ લઈને નીકળો ને તેમ છતાં તમને ન મળે
એવી દુર્લભ વસ્તુ હોયના જગતમાં એક જ છે, પ્રામાણિકતા, ઓનેસ્ટી. મયારામ ભટ્ટની ઓનેસ્ટી જોઈને કાલે શા માટે ભારતના લોકો દુઃખી છે, શા માટે અમેરિકાના લોકો સુખી છે, તમે બધા ટૂંકમાં સમજી શકો એવી આ બધી વાતો છે. આ દેશની ઓનેસ્ટી મજબૂત છે એટલે આ દેશ સુખી, શાંત, સ્થિર, સલામત છે. જીવનમાં આટલું સમજવા જેવું છે. જગતમાં એને ઓનેસ્ટી કહેવાય છે, શાસ્ત્રમાં એને ધર્મ કહેવાય છે. કેવી સરસ વાત, કરે ધર્મમાં ઉદ્યમ કામ, ધર્મમાં રહીને ઉદ્યમ વેપાર કરે છે. ભજે સ્વામિનારાયણ નામ અને પછી ભક્તિ કરે છે. આપણે ઘણીવાર ભક્તિ પણ કરીએ, પાંચ માળા કરીએ અને 95 ચાળા કરીએ તો શું થાય? અમારા ટેક્સાસ રમેશભાઈ ગજેરાવાળા છે, બહુ હસતા હસતા રમૂજમાં વાત કરે, સ્વામી કરમ જ કાળા હોય તો શું કરે બિચારી માળા. બહુ રમૂજી છે એમની શૈલી, ગમે મને. સ્વામી કપાળમાં કરે ટીલું અને ધર્મ નિયમમાં ઢીલું. કપાળમાં ટીલું અને કેમાં ઢીલું? ધર્મ નિયમમાં ઢીલું કેમ ચાલશે? આજે નક્કી કરો, જગતના લોકોને જે કરવું હોય ભલે કરે, મારે તો મારા મહારાજ કુરાજી થાય એવું એક પણ કામ નથી કરવું. આટલું નક્કી કરી નાખો, રાજી થાય એવું નહીં, કુરાજી થાય એવું એક પણ નથી કરવું. ઓનેસ્ટીનો એક અર્થ એવો પણ છે કે મારાથી કોઈને દુઃખ ન થવું જોઈએ. મયારામ ભટ્ટે સોનાના બે કડલા શા માટે કર્યા? શા માટે કર્યા? આજે વેપાર કરનારા કેટલી અનીતિ કરે તમને ખબર છે? સુરેશ ભગતની વાત ગયા વીકે સંભળાવી હતી મેં, યાદ છે ને? ચંદ્રકાંતભાઈ ઇન્ડિયામાં એમને વેપાર હતો, ઓટો પાર્ટ્સનો, બુલેટના પાર્ટ્સ વેચતા. એ જમાનામાં એની બહુ સારી આવક થતી. એમની સામે બહુ મોટી ચેલેન્જ હતી. હું આ સત્ય ઘટના એટલા માટે કહું છું, સામે બેઠા છે આ લોયાધામ પરિવારના એક એક ભક્તો છે ને, એ અનુભવથી ખેંચાઈને આવ્યા છે. જેટલા ભક્તો છે ને, કંઈક પોતાના જીવનને અનુભવ કરીને આગળ વધી રહ્યા છે. અક્ષરધામની સભામાં શોભે ને એવા બધા ભક્તો છે. બુલેટના સ્પાર્ટ વેચે, ડુપ્લિકેટ પાર્ટ્સ એટલા બધા માર્કેટમાં આવેલા, જો ખોટા પાર્ટ્સ ડુપ્લિકેટ વેચે તો એટલી મોટી કમાણી થાય, આવક થાય. પણ એમણે ખોટું કામ ન કર્યું કે રખેને હું કોઈકને આપી દઉં ડુપ્લિકેટ વસ્તુ, ઓરિજિનલ છે એમ કહીને મને ડબલ પૈસા મળશે, પણ પહેલાંની જાન જોખમમાં મુકાશે. બુલેટ ચલાવતા ચાલુ રોડ ઉપર કંઈક થશે તો? એમના કારીગરો સાથે એમને ઝઘડો થયો. અહીંયા ટૂંકમાં વાત કરી હતી, મને બધી વિસ્તારથી એમણે વાત કરી હતી. ઘરમાં પણ ડખો થાય, મિત્રો સાથે પણ ઝઘડો થાય, પણ એમને સંતોષ હતો. બીજાના દુઃખનો વિચાર એમણે કર્યો, બીજાને દુઃખ ન પડે એની ચિંતા એણે કરી. તો એકવાર પોતે રોડ પર જતા હતા પરિવાર સાથે અને કેટલા મોટા અકસ્માતમાંથી બચી ગયા, આ પરચાની વાત એમણે કરી હતી. કરે ધર્મમાં ઉદ્યમ કામ, ભજે સ્વામિનારાયણ નામ, ભજે સ્વામિનારાયણ નામ. આપણે પણ ધર્મ સાથે ધંધો કરીએ અને ભાવ સાથે ભક્તિ કરીએ. ભક્તિમાં ભાવ ન હોય તો ભક્તિ પણ પ્રાણ વિનાની છે, અને ધંધામાં ધર્મ નથી ને એ ધંધો જ નથી, એ તો દુઃખનું સાધન છે. આ ઉદ્ધવજી એવા સારા ભક્ત. આવી રીતે વ્યવહાર સારો ચાલે, સત્સંગ પણ સારો કરે, પ્રતિષ્ઠિત માણસ. એક દિવસ શું બન્યું? સ્વામી લખે છે, હવે કામકાજ પ્રસંગે નીકળ્યા હશે, જતા હશે. લોકોની નજર હંમેશા આ જગતમાં બે વસ્તુ છે ને જેની પાસે હોય ને એને બહુ સાવધાન રહેવું, એક રૂપિયા અને બીજું રૂપ. જેની પાસે રૂપ છે અને જેની પાસે રૂપિયા છે,
આ બે લોકોની આસપાસ ખોટા માણસો બહુ આવતા હોય. બન્યું છે એવું, પોતે શ્રીમંત હતા, સાહુકાર હતા, શેઠ હતા, ઉદાર હતા, દાનવીર હતા, લોકોની નજરમાં ચડી ગયા હતા. ચોરને ચાર આંખ. એકવાર એકલા જતા હશે કંઈક કામકાજ પ્રસંગે, ચોર મળ્યા, ચોરે પકડી લીધા, હાથ બાંધી દીધા, મારવા લાગ્યા, ખિસ્સામાં જોડે થેલીમાં જે કંઈ હતું બધું ફંફોળી લીધું. તેને એક દિવસ ચોર મળી, જાલી લઈ ગયા ઘરમાં વળી. ચોર મળ્યા, જાલી લીધા એટલે બાંધી દીધા, બધું ફંફોળી લીધું, કંઈ મળ્યું નહીં. ચોરની વાત આવે ને એટલે આફ્રિકા દેશ યાદ આવે, કારણ કે અમારી વિદેશ યાત્રાની શરૂઆત પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી આફ્રિકાથી થઈ. નાની ઉંમરમાં આફ્રિકા ઘણું રહેવાનું થયું, મુંબાસા, નૈરોબી, કિસુમ્યુ, ઇટાલે, પછી યુગાન્ડામાં કંપાલા, તાંઝાનિયામાં દારેસલામ, મોસી, અરુસા, પણ એવા એવા ચોરના દાખલાઓ ત્યાં સાંભળ્યા છે ને. ચોર છે ને આફ્રિકામાં પણ આજે કોઈ માણસ પાસે પકડે અને પૈસા મળી જાય ને તો એને બહુ મારે નહીં, બે લાફા મારીને પૈસા લઈને એને છોડી દે. પણ અમે આફ્રિકામાં સાંભળ્યું છે કોઈકને પકડે અને મારે અને એના ખિસ્સામાંથી કશું જ જો ન નીકળે ને તો ચોર એને પછી હાવ મારી જ નાખે કે તારે રહેવાની જરૂર નથી, જીવવાની જરૂરત જ નથી આ દુનિયામાં. એને એમ થાય કે મેં આટલી મહેનત કરીને કંઈ મળ્યું નહીં. ઉદ્ધવજી પાસે તે દિવસે જોગાનું જો કંઈ ન નીકળ્યું. એટલે ચોરોએ બાંધ્યા, માર્યા, જોડે લઈ ગયા જંગલમાં. સાચું બોલ. એટલું જ નહીં, તેને દંડ મનાવવા માટે, તેને દંડ મનાવવા માટે કાપ્યો બાવળ કઠણ કાંટે. જંગલમાં એક બાવળ હતો, એમાંથી એક મોટી લાકડી કાપી, એની કાંટાની તમે સૂળ જોઈ છે ને કેવી હોય સૂળો, લાકડી લીધી કાંટાળી અને કીધું જે તારી પાસે હોય કાઢ, તને છોડવાના નથી આજે, જીવતો ન જવા દઈએ. આવી રીતે દંડ આપવા તૈયાર થયા. એટલું જ નહીં, બહુ મોટા પૈસાની માગ કરી. કહે આ લાગશે તન તારે, દંડ સારું મારવો છે મારે. આ લાકડી વાગશે ને એટલે બધું બહાર નીકળશે, જલ્દી આપી દે, મારતા પહેલા આપી દે, સીધી રીતે આપીશ તો નહીં મારીએ. ચોર તો આવી જ ભાષા વાપરે ને. સ્વામી લખ્યું છે બધું, આપ રૂપિયા તું મન માન્યા, આજ નહીં ઉગરે આપ્યા વિન્યા. અમે કહીએ એટલા આપવા પડશે, થોડામાં હવે પતશે નહીં. એટલા રૂપિયા માંગ્યા. ચોરની વાત આવે નીલકંઠ સ્વામી એટલે આફ્રિકા દેશ યાદ આવવા લાગે. 1999 સપ્ટેમ્બર મહિનામાં જન્માષ્ટમીનો સમયો કરવા જ, અહીંયા જન્માષ્ટમી કરીને પરમ દિવસે આપણે જન્માષ્ટમીનો સમયો કરવા, મેં એક મહિનો પહેલી વખત મુંબાસા ગયા. પ્લેન જોયેલું નહીં, વિદેશ જોયેલું નહીં, વિદેશના માણસો જોયેલા નહીં, પણ પહેલી વાર. અને ગુરુજીએ ભલામણ કરેલી એટલે વિઠ્ઠલભાઈ બહુ ધ્યાન રાખે. સામત્ર ગામના મૂળજીભાઈ સિયાણી, મૂળજી દાદા વિઠ્ઠલભાઈ ભગવાનના ધામમાં ગયા, પણ કચ્છના ભક્તોનું મારા હૃદયમાં એટલું મોટું સ્થાન છે. એમની ભક્તિ, એમની શ્રદ્ધા મેં જોઈ છે. નીલકંઠ સ્વામી ઓળખે એટલે વાત કરું. રામજીભાઈ ડોગો આપણા લંડન છે અત્યારે, એ આફ્રિકા મુંબાસા હતા. રામજીભાઈ, હિરજીભાઈ, વિઠ્ઠલભાઈ, મૂળજી દાદા 11 વાગે મંદિરમાં આવ્યા કે ચાલો સંતો આજે તમને સાંભામાં કિસ્વાયલી ભાષામાં સાંભો એટલે વાડી, વાડીમાં લઈ જઈએ. નજીકમાં એક દરિયો હતો, તે દરિયા કિનારે પણ તમને લઈ જશું, બહુ નેચરલ જોવા જેવું છે. અને અમારે સંતોને ઠાકોરજીનો થાળ બાકી હતો એટલે મેં કહ્યું મેં થાળ કરી લઈએ, પછી જઈએ, મોડું થાય ચિંતા નહીં.
અમે થાળ કરીએ, વિઠ્ઠલભાઈ કામમાં હતા, બીજા માળે મંદિર, નીચલા માળે મંદિર, મંદિરની બાળક એન્ટ્રન્સમાં દુકાનો ભાડે આપેલી, રામજીભાઈ હિરજીભાઈ આ બંને ભક્તોને કહ્યું તમે નીચે દુકાનોનું ભાડું લેવાનું છે આપણે, તમે લઈ આવો. આ બંને ભક્તો ભાડું લેવા ગયા, ગયા તે ગયા આવ્યા જ નહીં. અમે ઉપર રાહ જોઈએ, અડધો કલાક થઈ ગયો. વિઠ્ઠલભાઈ કે કદાચ આવશે હમણાં સત્સંગ કરીએ, કલાક થયો. પછી ગયા ત્યારે ખબર પડી હાથ પગ બાંધીને ઊંધા નાખીને પડેલા બંને. આ લોકો પૈસા લે, પેલો દુકાનવાળા પૈસા આપે અને ત્યાં તો આવ્યા ચોર બપોરના 11:30 વાગે હાઈવે પર. હા, ગન બતાવી બધાને હાથ પગ બાંધી ઊંધા સુવાડી દીધા, બધાના મોઢા મોઢા બધું બાંધી દીધું, આખી દુકાન ખાલી કરીને લઈ ગયા. પૈસા ઘણા મળ્યા એટલે માણસોને કંઈ કર્યું નહીં. આવી તો કેટલી કથાઓ. આપણું લોયાધામ ઇન્ડિયાનું મંદિર, એના મુખ્ય સેવક દાતા, સત્સંગના બહુ મહાન એકાંતિક ભગવાનના ભક્ત મોસી ગામના રવજીભાઈ મોસી. રવજીભાઈ મોસી એમનું ગામ છે, મોસીવાળા, ટાંઝાનિયા દેશમાં. કિલીમાંજારો પર્વત જે કહો છો ને તમે, એનાથી બહુ નજીક. બેંકમાં ગયા હશે, એમનો તો બિઝનેસ એટલો મોટો છે, એટલો મોટો બિઝનેસ છે, હજારો માણસો કામ કરે છે ફેક્ટરીમાં. ટાંઝાનિયાના કેન્યાના પ્રેસિડેન્ટ પણ એમને સામેથી ફોન કરે ને સામેથી સહાય માગે, આવા મોટા હરિભક્ત. બેંકમાં કંઈ કામથી નીકળ્યા હશે ને પાછળ માણસો પડ્યા, ખબર પડી ગઈ, ખબર પડી કે આની સાથે તો ઘણા બધા માણસો છે, માલ જલ્દી નહીં મળે. ગોળી મારી. ચંદ્રકાંતભાઈ ભગવાન કેવી રક્ષા કરે, અમે જેને મળ્યા છીએ અત્યારે છીએ, આખો આફ્રિકા દેશ જાણે, એવા ભગવાનના ભક્ત. ગોળી મારી, માથામાં વાગી, અહીંયાથી અહીંયા નીકળી ગઈ. આજે પણ એમના બંને ગાલે તમને નિશાન દેખાય, આજે પણ દેખાય, મેં તો ઘણીવાર જોયા છે. પણ માથાના ભાગમાં બુલેટ વાગે ને, માણસને બચવાની કોઈ શક્યતા નથી, કોઈ શક્યતા નથી. ભગવાનને કરવું કે ડૉક્ટરનું એવું કેવું છે કે જાણે એને બુલેટ મારી ત્યારે તમારું મોઢું કોઈ કારણસર ખુલી ગયું હશે, લગભગ ભયમાં માણસનું મોઢું બંધ જ થઈ જાય, કોઈ દી ભયમાં ખુલે નહીં, ધીસ ઇઝ સાયન્સ. આમનું મોઢું ખુલી ગયું, ગોળી બુલેટ આરપાર નીકળી ગઈ, મોઢામાં જડબામાં થોડું નુકસાન થયું, બાકી કોઈ નુકસાન ન થયું. ત્યારે ભક્તિ કરે છે, સત્સંગ કરે છે, સેવા કરે છે. ભગવાન આજે પણ પોતાના ભક્તની સહાય કરે છે, કેવી અદ્ભુત વાતો છે. અને બાંધ્યો, જંગલમાં લઈ ગયા, ધાક ધમકી આપી, બાવળની મોટી મોટી સૂળવાળી ડાળ કાપી. કઠણ કાંટા તે કેમ ખમાશે, આજ જીવતે જરૂર જાશે, નથી ઘરમાં દેવાને ધન. આ લોકોએ લાખો રૂપિયા માગ્યા. ઉદ્ધવજી વિચારે છે આટલા પૈસા પૈસા તો હું ઘરમાંથી કાઢું તોય નીકળે નહીં, કેમ આપું, અને આ બાવળ મને મારશે તો. કાંટા છે ને જેને વાગ્યા હોય એને જ ખબર હોય. આપણા સંત નિવાસમાં લીંબોડી છે પાછા, અને લીંબોડીના કાંટા અમે સેવા કરવા જઈને એકવાર વાગ્યો છે એટલે ખબર છે. લીંબોડીનો કાંટો જોયો હોય તો ખબર પડે. બાવળનો કાંટો તો અમેરિકાના લોકોને ખબર કે બાવળ છે જ નહીં અમેરિકામાં. બાવળનો કાંટો સામે દેખાય, અને એટલું જ નહીં, પેલા ચોરોએ અને ગાડીમાં નાખ્યો. ચાલ તને મારી જોડે લઈ જશું, પૈસા મળશે નહીં ત્યાં સુધી તને છોડવાના નથી. ભગત થર થર ધ્રુજે, શું થશે મારું, આ લોકો મને મારી નાખે તોય સારું છે, મને નહીં જીવવા દે અને નહીં મને મરવા દે. આમ કરે એમાં મહારાજ યાદ આવ્યા. માટે મહારાજ કરે જો સહાય, અરે માટે મહારાજ કરે જો સહાય, તો હું ઉગરું આ દુઃખ માય, તો હું ઉગરું આ દુઃખ માય. દિલથી મહારાજને પુકાર્યા. હવે તો એક જ માર્ગ છે, એક જ રસ્તો છે. કયો? ભગવાન જો બચાવે તો. હા, નાભીમાંથી નાદ પ્રગટ થયો, જેને આપણે પ્રાર્થના કહીએ, હે મહારાજ મારી રક્ષા કરજો.
કરગરે છે, આંખમાંથી આંસુ પડે છે. ચોર લોકોને દયા આવે કોઈને આંસુ જોઈને, પણ ભગવાનને હૃદયથી વિનવે છે, હા, વિશ્વાસ રાખીને. એટલું જ નહીં, એમ કહીને થયો નિરાશ, રાખ્યો મહાપ્રભુનો વિશ્વાસ. અરે ચોરીની વાત આવે આપણે કેમ ભૂલીએ આપણા કમલેશ ભગત રાજાની હમણાંની ઘટના. ગયા મહિને અમેરિકામાં તમને ખબર છે બહુ મોટા હુલ્લડો થયા, રાઇટ્સ થયા, જેમાં ટેમ્પામાં તો કરફ્યુ હતો. ટેમ્પામાં મોટી મોટી દુકાનો ધોળા દિવસે લોકોએ તોડી સળગાવી દીધી. આપણા ઇન્ડિયનનો સોનીનો સ્ટોર 2.5 લાખ 3 લાખ ડોલરનું નુકસાન કર્યું. પેલો આખો કયો મોલ, બહુ મોટો મોલ હતો, મોલ આખો લોકો લૂંટી ગયા, આટલું નુકસાન કર્યું. એ સમય દરમિયાન આપણા ટેમ્પા ફ્લોરિડાના લોયાધામ પરિવારના સન્નિષ્ઠ કાર્યકર્તા કમલેશ ભગત એમની ફાર્મસી તોડી, રાત્રે તૂટી હશે. બીજે દિવસે બપોરના 11 વાગે કમલેશ ભગતને મેસેજ મળ્યા પોલીસ દ્વારા કે તમારી ફાર્મસી તૂટી છે, તમે તાત્કાલિક આવો. કમલેશ ભગતને ફાળ પડી, એમણે સીધો ફોન કર્યો મને. આપણને પણ ચિંતા થાય ને કે ચારે બાજુ અત્યારે ધમાલ ચાલે છે, એમાં આપણા ભગવાનના ભક્ત એની ફાર્મસી તૂટે અને ભક્તને નુકસાન થાય. કેટલું નુકસાન થયું હશે, કેવું નુકસાન થયું, કોઈ કલ્પનામાં બેસે નહીં. આપણે વિચાર તો એવા જ છે તમને. આ અમેરિકામાં હમણાં ઠાકોરજીએ પૂરેલો કેટલો મોટો પરચો. કમલેશ ભગત રાજાણી કોઈ પણ કામ કરે ને, કોઈ પણ કામ, એને નિયમ છે, પહેલા મહારાજની મહાપૂજા કરવાની, પછી જ કામ શરૂ કરવાનું. આપણા ન્યૂજર્સી મંદિરમાં કેટલી મહાપૂજા નીલકંઠ સ્વામી કરાવે છે, ત્યાં બેઠા છે. સ્ટોર તૂટ્યો, અમે ભગવાનને પ્રાર્થના કરીએ. કમલેશ ભગત ઘરેથી જવા માટે નીકળ્યા, પોલીસ પણ આવી ગયેલી, બધા દરવાજા તોડી નાખેલા. વિડીયો છે મારી પાસે, બતાવું તો તમને જોવા જેવો છે. બધા દરવાજા તોડી નાખેલા, અંદર માણસો પણ ઘણા બધા, 3-4 માણસો હશે ચોરો, એ લોકો આવી ગયેલા, જતા રહ્યા. આ લોકો બીજે દિવસે ગયા, બધું ઇન્વેસ્ટિગેશન થયું પછી આ બધું ખબર પડી. ખાલી 40-50 ડોલરની વસ્તુ ગયેલી, કેટલી. એ લોકોને દરવાજો તોડવાની લેબર વધારે કરવી પડી હશે એવું લાગે છે. પોલીસને આશ્ચર્ય થાય, કમલેશ ભગતને આશ્ચર્ય થાય કે આ સ્ટોરમાંથી લઈ કેમ ન ગયા. આખી રાત, રાતના 10 વાગે સ્ટોર તૂટેલો, સિક્યુરિટી સિસ્ટમ એમાં કંઈ ફોલ્ટ થયો, એટલે અલાર્મ વાગ્યું સ્ટોરની અંદર, એટલે ચોર ભાગી ગયા તરત ને તરત. પછી બધું ખબર પડી, ચોર ભાગી ગયા, પણ અલાર્મનો સિગ્નલ જે કંપનીમાં જવો જોઈએ, કંપની દ્વારા કમલેશ ભગત સુધી પહોંચવો જોઈએ, એ કશું પહોંચ્યું નહીં. આખી રાત સ્ટોર ખુલ્લો રહ્યો, દિવસે પણ ખુલ્લો રહ્યો, 11-12 વાગે બધા પહોંચ્યા. કોણે રક્ષા કરી બોલો, કેમ, ભગવાનને આશરે છે ને, એની રક્ષા ભગવાન કરે છે. ઉદ્ધવજીએ ભગવાનને પુકાર કર્યો, નાભીમાંથી નાદ નીકળ્યો. કેવો નાદ નીકળ્યો છે, વિશ્વાસ રાખી વિનંતી કરે છે. હા, એક તમારો ભરોસો છે પ્રભુ, બસ તમારો. એવા સમામાં આવ્યા દયાળ, દિન બંધુ જન પ્રતિપાળ, દીધું ઉદ્ધવજીને દર્શન, નિરખી જન થયો મગન. દિવ્ય તેજ પથરાયું, મહારાજની મૂર્તિના દર્શન થયા. મહારાજે મંદ મંદ હાસ્ય કરતા ધીરજ આપી વિશ્વાસ કરાવ્યો, હું તારી સાથે છું, તારો વાળ વાકો નહીં થવા દઉં. અને મહારાજના દર્શન કરતાની સાથે ધીરજ ખૂટી પડી, ચોધાર આંસુએ, નયણે નિર્ગદગદ વાણી, આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. કહે ભલે આવ્યા દિન જાણી, પ્રભુ તમે દિનબંધુ છો આવું સાંભળ્યું હતું, પણ આ દિનની રક્ષા કરવા માટે દયા કરી તમે પધાર્યા. આ સમય જો ન આવત નાથ, મારું મોત હતું આને હાથ. ભગવાનને વિનંતી કરવા લાગ્યા. મહારાજે કહ્યું, તું ભય છોડી દે, નિશ્ચિંત બની જા, અમે તારી સાથે છીએ, તારો વાકો વાળ નહીં થવા દે. ઉદ્ધવજી વિનંતી કરે છે, પણ પ્રભુ આ લોકો મને કેમ છોડશે. મહારાજ કે, એ ચિંતા તારે ક્યાં કરવાની છે, અમારે કરવાની છે, તું અમારું સ્મરણ કર બસ. વાલા સજ્જનો, આપ સૌ કોઈને મારે એટલું જ કહેવાનું, ભલે ઓર બુરે કા હિસાબ હે એ જિંદગી. એક માણસોએ યાદ રાખવા જેવી,
લખવા જેવી આ પંક્તિ છે. ભલે ઓર બુરે કા હિસાબ હે યે જિંદગી, પાપ ઓર પુણ્ય કી કિતાબ હે જિંદગી. કભી સોના હે તો જગના હે, હસના હે તો રોના હે, સૂલ સે ઘિરા હુઆ ગુલાબ હે યે જિંદગી. તડકો ને છાયા, ઠંડી ને ગરમી સૃષ્ટિના ચક્રમાં જેમ ચાલે છે ને, એમ સુખ ને દુઃખ એનું ચક્ર જીવનમાં ચાલ્યા જ કરવાનું, ચાલ્યા જ કરવાનું. હમણાં હમણાં કોરોનાનું સંકટ કેવું ચાલે છે. વડોદરામાં લોયાધામ પરિવારના મુકેશભાઈ એવા સેવક, એવા સારા ભક્ત, ઉંમર પણ નાની, કોરોનાની ઝપેટમાં હસબન્ડ વાઈફ બધા આવી ગયા. કેટલા દિવસથી દવાખાનામાં હતા, વેન્ટિલેટર ઉપર ગયા, પાછા આવી ગયા, પાછા ગયા, પાછા આવી ગયા. વાલા ભક્તો, દીકરાઓ નાના છે અને એક ભગવાનના ભક્તો પર એવું મોટું કષ્ટ આવ્યું, લાગે છે કે મહારાજ આપણી પ્રાર્થના નહીં સાંભળે. માલિક તો એ છે ને અંતે, આપણે ક્યાં માલિક છીએ? જીવનમાં બધું જ થવાનું. ભલે ઓર બુરે કા હિસાબ હે યે જિંદગી, પાપ ઓર પુણ્ય કી કિતાબ હે યે જિંદગી. કભી સોના હે તો જગના હે, હસના હે તો રોના હે, સૂલ સે ઘિરા હુઆ ગુલાબ હે યે જિંદગી. જીવનમાં બોટાનિકલ સાયન્સ એવું કહે છે, 14 કાંટા તૈયાર થાય ને ત્યાર પછી એક ગુલાબ ખીલે. આ 14 નો આંકડો, એના પર કલાક કથા થાય એવું છે. ભગવાન રામને કેટલા વર્ષનો વનવાસ મળ્યો હતો? 14. અને ગામમાં બહુ આપણી આખી પાછી કરતા એ લોકોને પણ શું કહેવાય? 14. માફ કરજો, 14 નો આંકડો બહુ સમજવા જેવો છે, પણ ટૂંકમાં એનો અર્થ એવો છે કે તમારે એક ગુલાબ ખીલવવા માટે 14 કાંટા સહન કરવા પડે ત્યારે ગુલાબનો છોડ તૈયાર થાય. જીવનમાં સમજણનો ગુલાબ, જીવનમાં શાંતિનો ગુલાબ ખીલવવા માટે પણ ઘણીવાર કેટલા કાંટા ખાવા પડે છે, કેટલા સહન કરવા પડે છે. ભગવાને કહ્યું, તું ચિંતા છોડી દે, અમારો આશરો તું દ્રઢ કર. મુક્તિ કેમ અપાવવી આ ચોરોથી એ અમારે જોવાનું. અને મહારાજે કેવો પરચો પૂર્યો જોવો તો ખરા, અદ્રશ્ય થઈ ગયા. આને તો ભગવાનના દર્શન થયા ધીરે જ આવી. એણે શું કર્યું? મહારાજને યાદ કરવા લાગ્યા. આ બાજુ શ્રીજી મહારાજે તુરંત ચોરને નહીં, ચોર લોકોને તો એમ કે આને લઈ જઈએ, બરાબર મારીએ, બરાબર ઠમઠોરીએ, એની પાસેથી નીકળે એટલા પૈસા કાઢી લઈએ. મોટો માલ હાથમાં આવ્યો છે, હવે જતો કરવો નથી. પણ ભગવાને કેવો પરચો પૂર્યો, ચોરના પત્નીને દર્શન દીધા, હોમ મિનિસ્ટર પકડ્યા સીધા, ચોરના પત્નીને દર્શન દીધા. અને મહારાજ શું કહે છે સાંભળો, હા જુઓ. કહે પુરુષ તારો છે પાપી, મહારાજની આંખો લાલ, હાથમાં લાકડી. પેલી બાઈ તો મૂંઝાઈ ગઈ, આપ કોણ છો? કોણ પછી અમે ભગવાન છીએ? તારો પતિ આવે છે એ બહુ મોટો પાપી છે. કહે પુરુષ તારો છે પાપી, લાવે છે હરિભક્ત સંતાપી. અમારા ભગતને પકડીને લાવે છે, તેને તરત મૂકજે છોડાવી. એ અમારા ભગતને છોડાવવાની જવાબદારી કોની? હોમ મિનિસ્ટરને સોંપી દીધું મહારાજે. એ ભગતને છોડાવવાની જવાબદારી તારી. અને જો મારા ભગતને ઊની આંચ આવી છે તો તમારા ઘરમાં કોઈની ખેર રહેવા દેશો નહીં. આમ મહારાજ લાલ આંખે કહીને અદ્રશ્ય થઈ ગયા. હવે ચોરના પત્ની છોડે, હાથમાં વેલણ રહીને ઘરના આંગણામાં આટા મારે, ક્યારે આ અભાગ્ય આવે? કોને પકડ્યો છે? અમે ક્યાં કીધું ચોરીનો ધંધો કરીને મારું ગુજરાન કરો? ધમ પછાડા કરે એમાં ગાડું લઈને આ લોકો આવ્યા. પણ પેલા પકડીને લાવે છે ને પેલાને, એટલે બાજુમાં એક રૂમ હતો, રૂમની અંદર એને પૂરી દીધો, ધાક ધમકી આપીને બહાર આવ્યા. અને પેલા બેને જોયા, આવી ગયા મૂર્તિયાઓ, હા, અને ખીજાવા લાગી, કોને પકડીને લેવા છો? અરે તારે શું જોવાનું, બહુ મોટો માલ મળે એમ છે. અરે મળે એમ નહીં, એને છોડી છોડી મૂકો, છોડી મૂકો. પણ કેમ? બધી વાત કરી, એના ભગવાને મને દર્શન દીધા છે. એને જો કંઈ પણ થશે ને તો ભગવાન આપણને કોઈને નહીં છોડે. અને ભગવાન તો છોડે કે ના છોડે, પણ હું તમને છોડી દઈશ.
હું તો રસોઈ નહીં મળે, ખાવાનું નહીં મળે, કશું નહીં, પહેલાં એને છોડો. ચોરોને થયો હોય ઘરમાં ઝઘડો કરવો, એના કરતાં બીજા માલ માણસને પકડીશું. છોડવા તૈયાર થયા ઘરવાળા કે એમ નહીં. ભગવાનના ભક્તોનો દ્રોહ કર્યો છે, તમે એને રાજી કરો. આપણી પાસે ભગવાને ઘણું આપ્યું છે, એનું સન્માન કરો. સ્વામી જો લખે છે, શું કહ્યું, આ તો ભક્ત ભગવાન તણો થયો અપરાધ તમને ઘણો, આ તો ભક્ત ભગવાન તણો થયો અપરાધ તમને ઘણો, આને ઝાલી લાવ્યા તમે આઈ આવ્યા પ્રભુજીના ગુના માઈ, માટે પહેરામણી એની કરો. શું કરો, એને પહેરામણી આપો, ભેટ આપો, સારા કપડાં આપી દો, એના કપડાં બધા ફાટી ગયા છે, સારા કપડાં આપો, થોડા રૂપિયા આપો, એ રાજી થવા જોઈએ તો ભગવાન રાજી થશે. શિયાળિયા ચૂસી જાય એમાં કશું બચે? ચોર પકડે એની પાસે કશું વધે? શું મહારાજે પરચો પૂર્યો અને હોમ મિનિસ્ટરને જ કેસ સોંપી દીધો? ઇન્ડિયામાં અમિત શાહજીના હાથમાં કેસ જાય પછી કહ્યું બાકી રહે, બાકી રહે કશું? ચોરોએ કપડાં ભગતને નવા આપ્યા, કેમ કે કપડાં ફાટી ગયેલા માર્યા હતા, એટલે નવા કપડાં આપ્યા, હાથ જોડ્યા, માફી માગી. ઉદ્ધવજી તો વિચાર્યા મારવાવાળા માફી માગે છે, શું માલિકની મરજી હોય છે, શું મારા મહારાજે મહેર કરી છે. મનોમન ભગવાનને વંદન કરવા લાગ્યા. એટલું નહીં, પહેરામણી ભેટ વગેરે આપી ચોરોએ વિનંતી કરી અને પછી ભક્તને છોડી મૂક્યા. ઉદ્ધવજી તો રાજી થતા થતા એમ છોડાવ્યો, નિજ દાસ આપી પરચો એમ અવિનાશ. આવી રીતે મહારાજે મોટો પરચો પૂરી ઉદ્ધવજી વણિકને ચોરના હાથમાંથી છોડાવેલા. બોલો કેવી કેવી કથાઓ. અખંડાનંદ સ્વામીને વાઘથી બચાવ્યા, રઘુવીરજી મહારાજને નદીમાં ડૂબતા બચાવ્યા. સાંભળીને કથા, કેવલ્યાનંદ સ્વામી વગેરેને સાબરમતીમાં પડતા બચાવ્યા. ક્યાંથી ક્યાંથી કેવી કેવી રીતે સહાય કરી, સાંભળો હજી. વળી કહું પરચાની વાત, સહુ સુણજો કહું સાક્ષાત. બીજી સ્વામી કહે એક નાની વાત કરું છું, સાંભળી લઈએ, હા, બધા ભક્તોને બહુ ગમે છે. એક ભક્ત હતા, એનું નામ શું હતું? એક જાદવજી હરિજન અને જાતિ વણિક ભક્ત પાવન, જાતિ વણિક ભક્ત પાવન. વણિક જ્ઞાતિના બીજા ભક્ત, એ પણ જાદવજી એનું નામ, એ પણ કેવા હતા? જાણે પ્રભુ પ્રગટ પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખ ખાણ. શબ્દો તો જુઓ, ભક્ત કેવા હોય ને એ વાત હું એટલે ભાર મૂકું છું, મારે અને તમારે આવા ભગત થઈએ ને પછી ભગવાન સહાય કરશે. આપણે અત્યારથી વિચારવા માંડીએ ભગવાને મારી કેમ રક્ષા ન કરી, આ કોરોનામાં કેમ સહાય ન કરી, મને આ પ્રોબ્લેમ આવ્યો ત્યાં કેમ રક્ષા ન કરી. ભગવાન સાથે ધોખો ન કરતા, ત્યાં લોસૂટ થઈ જ નથી શકતો, ત્યાં તો ઓનલી એક જ છે મેરિટ બેઝ. તમારી લાયકાત હશે ને માગવું નહીં પડે. કહેવાય છે ને ધર્મ કરતા પણ કર્મ મહાન છે, ધર્મ કર્યા પછી તો માગવાનું બચે છે, પણ કર્મ કરશો ને તો માલિકને આપવું પડશે, આપવું પડશે. કર્મને સુધારો, એટલા માટે તો ગીતાનો સિદ્ધાંત છે કર્મયોગ. ભગવાન સ્વામિનારાયણની પણ પાયાની ફિલોસોફી હતી. વચનામૃત ગઢપુર પ્રથમનું 18મું, ઇન્દ્રિયોની વૃત્તિને શુદ્ધ કરવાનું, ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવાનું ભગવાને સૌથી વધારે ભાર આપ્યો. ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરીએ એટલે કે કર્મ સારા કરીએ. કર્મ જો સારા હશે, સાચા હશે, તો ભગવાનને શોધવા નહીં પડે, સામે ચાલીને ભગવાન મળવાના છે. કેવી બધી કથાઓ છે. એ જાણે પ્રભુ પ્રગટ પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખ ખાણ. કેવા ભક્ત હતા, ભગવાનને પ્રગટ જાણતા હતા, ભગવાનને પ્રગટ જાણતા હતા. બોલો, આપણે છે ને, અમે એક મંદિરમાં ગયા, અમેરિકા બનેલી ઘટના, ત્યાં એક સ્વામી હતા. એ મંદિરમાં બહુ મોટી ચોરી થઈ, હું નામ નથી કહેતો, એક અમેરિકાનું જ મંદિર છે. તે સ્વામીએ કહ્યું કે સ્વામી, અમે કહ્યું કે સ્વામી આ બધું ગયું તો આ સિંહાસનમાં તમે ગોલ્ડ લગાવ્યું છે, આ સિંહાસન કેમ બચી ગયું? મંદિરમાંથી બહુ મોટી ચોરી થઈ.
સ્વામીએ કહ્યું કે સ્વામીજી આ કેમેરા હતા ને એટલે બચી ગયું. ચોરને પણ કોનો ડર લાગે છે? ઘણીવાર મેં તો સાંભળ્યું છે ખોટા કેમેરા મૂક્યા હોય ને, વાયરિંગ કર્યું ન હોય તો પણ ચોર કેમેરા જોયો એટલે એને થાય કે હવે સાવધાન થવું પડશે. નીચા હોય તો તોડી નાખે પણ ઊંચા હોય તો શું કરે? અરે ખોટા કેમેરાનો પણ જો આટલો ડર લાગતો હોય તો ભગવાનના સાચા કેમેરા જેને રાખ્યા હોય માથે, જાણે પ્રભુ પ્રગટ પ્રમાણ સ્વામી સહજાનંદ સુખ ખાણ, દ્રઢ આસરો અંતર એક જાણે સાર અસાર વિવેક. ત્રણ વાત હતી, ભગવાનને પ્રગટ જાણતા હતા અને ભગવાનમાં જ સુખ જોતા હતા, ભગવાનનો દ્રઢ આશરો હતો અને સાર અસાર એને સમજતા હતા. આપણે આ ત્રણ વસ્તુ સમજીએ તો સમજી લેવું જાદવજી જેવા થઈ ગયા. જેને પ્રગટપણાની પ્રતીતિ આવી જાય ને, પૂજ્યપાદ ગુરુજી બહુ સરસ વાત કરે, બહુ સરસ વાત કરે. આકાશમાં સૂર્ય આવે ને, અંધકારને દૂર કરવા માટે મહેનત જ ન કરવી પડે, એની મેતે જતું રહે. એમ ભગવાનને પ્રગટ સમજવા લાગો ને, આટલી જ ભગવાન પ્રગટ છે આમ સમજવા લાગો ને, પાપ માત્ર છૂટી જાય, થઈ જ ન શકે. સામે બે માણસ બેઠા હોય ને, ખાલી માણસ, તો પણ માણસ ખોટું ન કરે, ખબર છે ને, કે બે માણસો બેઠા છે, કોઈ જોનારા છે, તો આ ભગવાનને પ્રગટ જાણે ને જોનારા સમજી લે તો પછી થાય કશું? જાદવજી ભગવાનને પ્રગટ જાણતા, ભગવાનને સુખની ખાણ જાણતા. બીજું, ત્રીજું, ભગવાનનો દ્રઢ આશરો હતો. અને ચોથું, ચાર વાત છે, સાર અને અસારને સમજતા હતા. આ ચાર અદ્ભુત લક્ષણ ભક્તમાં હોવા જોઈએ. આવા ભક્ત બન્યું છે શું? સ્વામી કહેની વાત કરું છું. એકવાર એમના ગામમાં સંબંધીઓને મળ્યા. સંબંધીઓ કહ્યું કે આપણા મિત્રોને ત્યાં આવો પ્રસંગ છે. સંબંધીઓ સાથે મળી મિત્રોને મળવા ગયા. મિત્રોને ત્યાં આવ્યા, ઘણા સમય પછી મિત્રોને આવેલા જોઈ આગતા સ્વાગતા કરી, જમવા માટેનો આગ્રહ કર્યો. અને તમને ખબર છે આપણા દેશની સંસ્કૃતિ સોગંધ આપી આપીને ખવડાવે. હા, ઓડકાર આવે ને વિસલ વાગે કુકરમાં, ખબર છે તમને? કુકરમાં વિસલ વાગે એટલે સમજવાનું ભાત ચડી ગયા. આપણા દેશી ભાષામાં જમવા બેસે ને અને ઓડકાર ખાય એટલે સમજવાનું કે હવે પેટ ભરાઈ ગયું. પણ કાઠિયાવાડમાં આજે પણ રિવાજ, ઓડકાર આવે ને પછી લાડવા લઈને આવે. ભાઈ, લાડવા તો લેવા પડશે. અરે બાપા, હવે તો ઓડકાર આવી ગયો, હા, પેટ ઉપર હાથ મૂકે. તમને અમારા બાપુજીના સોગંધ છે, લો. સોગંધ આપી આપીને પરાણે જમાડે. અને હવે તો જમાનો જતો રહ્યો, બોલો. એકને એક ઘરમાં પણ કોણ કોને પૂછે છે, કોણ કોને જમાડે છે, કોણ કોને સાચવે છે? કહેવાય ને, લગ્ન થાય ને ત્યારે પૂછે, શું ખાશો, શું બનાવું? આવું થોડો સમય ચાલે, કેટલો સમય તો મને ખબર નહીં, બરાબર, થોડો સમય ચાલે. પછી પૂછવાનું બંધ થઈ જાય, પછી બનાવવાનું તૈયાર હોય, આવે એટલે પીરસી દે. પછી થોડો સમય જાય એટલે પછી બનાવવાનું બંધ થઈ જાય. આપણ પણ બપોરનું રાખી મૂકે, બપોરનું હોય, સાંજે ભાઈ આવશે, જોબ કરીને થાક્યા છે, મૂકી રાખે. પછી થોડો સમય જાય એટલે ભાઈ આવે થાકીને, એ પણ જમવાનું કેમ દેખાતું નથી, ફ્રીજમાં જોઈ લો ને ક્યાંક પડ્યું હશે, લો, આજે મને માથું દુખતું હતું ને, જો. જગતનો પ્રેમ ઉતરતા ક્રમનો છે. જગતમાં એવી છાસ બની જ નથી જે ખાટી ન થાય, બની છે? એવું લોઢું બન્યું જ નથી જે કટાય નહીં, જેને કાટ ન લાગે. 5 વર્ષે કે 500 વર્ષે લોખંડ ને કાટ લાગે જ છે, એમ જગતનો પ્રેમ માત્ર એક દિવસ ખાટો થાય છે, કાટ લાગે છે. પણ તમારા પ્રેમને અમર રાખવો છે, સલામત રાખવો છે, તો એક જ રસ્તો છે, તમારા પ્રેમમાં પરમેશ્વરને ભેળવી દો. આ જાદવજી કેવા ભક્ત હતા! ભગવાનને પ્રગટ જાણે, મિત્રોને ત્યાં ગયા, સંબંધીઓ જોડે છે, ઘણું બનાવેલું, આગ્રહ કરી કરીને જમાડ્યા, વધારે જમાઈ ગયું એવું લાગે છે વાત ઉપરથી. કહું તેહ તણી હવે વાત, ગયો ગામ સંબંધી સંઘાત,
તે ગામે હતો જમણવાર, જમી આવ્યા ઉતારા મોજાર. ખૂબ જમ્યા, ખૂબ જમ્યા, ઉતાર્યા એવા, પેટ ભારે ભારે લાગવા મળ્યું. અને હા, ઘણા તો એટલું બધું જમે ને, આ તો વાત કરી દઉં, બધું માપે હારું, બધું માપે હારું. કહેવાય છે ને, મોજમાં રહેવું મોજમાં રહેવું, પણ માપમાં રહેવું માપમાં રહેવું, એ પણ સમજવા જેવું છે. મોજ પણ વધારે પડતી સારી. લાફિંગ ક્લબ ચાલતી હતી, સવારના 7 વાગે બધાને હસાવે, હસે તેનું ઘર વસે, ઘણું બધું. લાફિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન, તો બધા પછી શીખવે ને, પછી તો નીકળતા નીકળતા હસતા હસતા જાય. એમાં એક ભાઈ બીજે દિવસે આવ્યા નહીં, ટ્યુટર ટીચર, એને સંપર્ક કર્યો, કેમ દેખાણા નહીં? અરે તમે તો મારે હાડકા ભંગાવી નાખ્યા. કેમ? તમે કહ્યું હતું હસે એનું ઘર વસે, હું તો હસવા ગયો તો ફસાઈ ગયો. શું થયું? હું હસતો તો એક માણસ સામે મળ્યો, મને હસતો જઈ લાફા એવા માર્યા, મારા દાંત પાડી નાખ્યા, હું નીચે પડ્યો, હાડકા ભાંગી ગયા. પણ કેમ એવું થયું? એ પહેલવાન હતો, જાડિયો હતો, એ કુસ્તી કરતો હતો, મેં જોઈને હસ્યો. હવે ક્યાં હસવું એ પણ વિચારવું જોઈએ ને. જીવનનું એક મેથેમેટિક્સ બધી જગ્યાએ નથી ચાલતું. આજે તમને જે સારું લાગે છે, સાચું લાગે છે, પરફેક્ટ લાગે છે, આવતીકાલે મેથેમેટિક્સ ચેન્જ પણ થઈ જાય. તમે વિચારો, આખી દુનિયામાં પોઝિટિવ વાતો એટલી બધી થતી હતી, બધી જગ્યાએ પોઝિટિવ, ઓલવેઝ બી પોઝિટિવ. અમે પણ ઘણી બધી કથા કરી હતી, પણ હવે કોરોનામાં પોઝિટિવ સારું કે નેગેટિવ સારું બોલો? હવે તો બધા નેગેટિવ માટે પ્રાર્થના કરે છે કોરોના ટેસ્ટ કેવો આવે. અત્યાર સુધી આપણે ઓલવેઝ બી પોઝિટિવ, નેગેટિવની પણ મહિમા હોય છે આ કોરોનાના સમયમાં સમજાણો, કે જીવનમાં ક્યારેક નેગેટિવ વસ્તુ પણ મહાન હોય છે, ક્યારેક પોઝિટિવ. સમયને સંજોગ કેવા છે ને, એના આધારે જ નિર્ણય થાય. એટલા માટે ઠાકોરજીની જરૂર છે. કયા સમયમાં કઈ વસ્તુની જરૂર છે ને, એ તો ઠાકોરજી જ આપણે ઓળખાવી શકે. જમાઈ ગયું વધારે એટલે કહંટાવા લાગ્યા. પૂછ્યું કે ભાઈ ફાકી બાકી છે? ફાકી જોશે હો, ઉલટી થશે, ઊંઘ નહીં આવે, પેટ ભારે ભારે લાગે છે, ચક્કર આવે છે. કોઈએ કહ્યું બાજુમાં એક વૈદ્ય છે, જાઓ ને ત્યાંથી કંઈ ફાકી લઈ આવો, દવા લઈ આવો. એટલે આજે એપીટાઈઝર લોકો જમવા બેસે પછી લે ને, પહેલાં લે છેલ્લે લે, બરાબર. ફાકી લેવા ગયા, એક વૈદ્ય હતા, અજાણ્યા વૈદ્ય, ઉતાવળથી, ઉંમર થઈ હશે, દેખાતું નહીં હોય, ચશ્માની દાંડલી તૂટી ગઈ હશે, બરાબર. એટલે ઉતાવળથી ફાકી તો આપી દીધી. લખ્યું આમાં, ત્યાં હતો એક દરદારી, માગી પાચક ફાકી વિચારી. પાચક પચાવવા માટેની ફાકી માગી, એટલે ચૂર્ણ માગ્યું. આપ્યું અજાણે વૈદ્ય વિષ. શું આપી દીધું? આપ્યું અજાણે વૈદ્ય વિષ. કોઈ ઝેરી તત્વ હશે ને, ચૂર્ણ બનાવ્યું હશે ને, દવા તો બધી જ હોય, આપી દીધી. જીવનમાં બહુ સાવધાની જરૂર છે. હા, બહુ વર્ષો પહેલા એક ઘટના ઘટેલી. એક સ્વામીજીને કંઈક ડૉક્ટરે દવા આપી. સંતો તો જાય નહીં દવાખાને, ભક્તો ગયા હોય. ભક્તો આવે, એ મોટા સ્વામીને આપે, મોટા સ્વામી નાના 4-5 આ રીતે બદલે, પછી સ્વામી પાસે આવે. હવે મોટું ગુમડું થયેલું ને એટલું દુઃખે ને એટલી બધી પીડા, મોકલેલા ભક્તને, ભક્તે આવીને મોટા સ્વામીને દવા આપી, મોટા સ્વામી બીજા સ્વામીને આપી, બીજા સ્વામી ત્રીજા સ્વામીને દવા આપી કે આ દવા વાપરજો. સ્વામીને કહેવાનું ભૂલાઈ ગયું કે આ ગુમડા ઉપર ચોપડવાની દવા છે. એમણે શું કર્યું? વાપરવાનું કીધું છે. પીડા અસહ્ય થતી હતી, સંત નાના હતા, ઢાંકણા ભરીને 2 ઢાંકણા પી ગયા. ભગવાનને કરવું, બચી ગયા સંત. આપણા સત્સંગની જ ઘટના. પણ ઘણીક વાર મેં કહ્યું ને, કોઈને ભૂલ કરવી ન હોય, પણ અકસ્માત સર્જાય છે. વૈદ્ય પણ નિર્દોષ હતો, એનો એના પેટમાં કંઈ પાપ નહોતું. આપ્યું અજાણે વૈદ્ય વિષ, ખાતા 4 ચાલ્યા માગી શીસ. પેલા ફાકી લઈને આવ્યા અને ફાકી હોંશે હોંશે ખાધી અને પાણી પીધું. જેવી ફાકી ખાધી, એ તો કાતિલ ઝેર. 4 જણાને તો ત્યાં ત્યાં જમીન પર ઢળી પડ્યા, જીભ બહાર નીકળી ગઈ, તડફડવા લાગ્યા, મોઢામાંથી ફીણ નીકળી ગયા, આંખોમાંથી પાણી નીકળી ગયું અને પ્રાણ પણ 4 જણા મરી ગયા. કેટલા ઘટના જુઓ. અને ભાઈ જાદવજીએ પણ ફાકી તો ખાધી, કેમકે બધાના પેટમાં અપચો હતો, ઉતાવળથી ફાકી તો બધાએ ફાકી લીધી, ખાધી. જાદવજીની પણ દશા એવી થઈ
ઝેર ચડ્યું, નાડી તૂટવા લાગી, ગળું સુકાવા લાગ્યું, અચેત થઈ ગયા, જમીન પર ઢળી પડ્યા, તડફડવા લાગ્યા, જીભ ટૂંકી થઈ ગઈ, ગળામાંથી અવાજ પણ બંધ થઈ ગયો. સ્વામી વર્ણન કર્યું, લાગ્યું કે હું મરી જઈશ. પણ ભગવાનનો આશરો હતો ને. હે નાથ ગાથ ગાયા શબ્દો, હે નાથ ગાથ ગાયા, સ્વામી નારાયણ કરો સહાય. હે મહારાજ, હે નાથ, ગુરુજીનું સૂત્ર છે ને, હે નાથ તું હે તું. આ શબ્દ બહુ સમજવા જેવો છે. હે નાથ, હે નાથ ગાથ ગાય, અને સ્વામિનારાયણ કરો સહાય. દિનબંધુ હું દાસ તમારો, આ દુઃખમાંથી આજ ઉગારો, આ દુઃખમાંથી આજ ઉગારો. એવી પ્રાર્થના કરી, તારા વિના પ્રભુ મારો કોણ આધાર છે, કોણ ઉગારશે. તડફડે છે જમીન ઉપર, કેવી દુર્દશા હશે તમે વિચારો, કેવું દુઃખ હશે, કેવું કષ્ટ હશે. મેં હમણાં જ કહ્યું ને, યાદ રાખો, જીવન છે સુખ પણ આવવાનું, દુઃખ પણ આવવાનું. પણ હા, જેટલી સાવધાની રાખીશું ને એટલું દુઃખ ઓછું થશે, ભગવાનની આજ્ઞા પાળીશું ને એટલું દુઃખ ઓછું થશે. સેવક બે પ્રકારના, એક સેવક સ્વામીને ચિંતા કરાવે એવા, અને એક સેવક સ્વામીને ચિંતા જ ન થવા દે, પોતાનું બધું કામ પોતાની રીતે કરી લે. આપણે એવા સેવક બનીએ કે મહારાજને આપણા માટે દોડધામ ન કરવી પડે, ઉજાગરા ન કરવા પડે, ચિંતા ન કરવી પડે. એના માટે શું કરવું? ધર્મનું પાલન અણીશુદ્ધ કરીએ. ધર્મ હશે ને તો ભગવાન આપોઆપ બધું કામ કરી નાખશે, એને ચિંતા નહીં કરવી પડે. વધારે પડતું જમાઈ ગયું, અજાણી વૈદ્યની ફાંકી લીધી, જાણ્યું જોયું બહુ નહીં, ઉતાવળ હતી, અપચો હતો, એક પછી એક ઝેર ચડી ગયું, પ્રાણ કંઠમાં આવી ગયો. ભગવાનને પુકારે છે, મહારાજ પ્રગટ થયા, દર્શન દીધા. આ સમય મને આપ્યું દર્શન, હવે મર છૂટે મારું તન. ભગવાન દિવ્ય રૂપે પ્રગટ થયા, રાજી રાજી થઈ. મહારાજ તમે દર્શન આપ્યું, હવે મને ધામમાં લઈ જાઓ, હવે વાંધો નહીં. મહારાજ જોઈ નાથને લોભાણા નેણ, કહે ભલે આવ્યા સુખ દેણ. પછી નાથ કહે સુણ એહ, આજ રાખવું છે તારું દેહ. મહારાજે કહ્યું, અમે તને ધામમાં નહીં લઈ જઈએ, તને રાખીશું, સાજો કરીશું, ચિંતા ન કર. મહારાજે માથે હાથ મૂક્યો, કૃપા કરી, શાંતિ વળી, ઝેરની પીડા સમી ગઈ. આવી દયા કરી, એમ ઉગારિયા નિજ જન, આપી પરચો આપે ભગવાન. એમ દાસ તણા દુઃખ કાપે, બહુ પરચા પડે પડે આપે. સ્વામીની છેલ્લી કડી સાંભળવા જેવી છે. જેમ જનની જાળવે બાળ, જનની એટલે માતા, જેમ જનની જાળવે બાળ, એમ જતન કરે છે દયાળ. માં પોતે ભૂખી રહે, દીકરાને ભૂખ્યો ન રહેવા દે, પોતે ફાટેલા કપડાં પહેરે, દીકરાને ન પહેરવા દે. અરે દીકરાનું દુઃખ હોય પોતે રડી લે, દીકરાને ન રડવા દે. જેમ જનની જાળવે બાળ, એમ જતન કરે છે દયાળ, તેણે વર્તે છે જનને આનંદ, તેણે વર્તે છે જનને આનંદ, સુખ આપે શ્રી સહજાનંદ. ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તિચિંતામણી મધ્યે હરિભક્તને મહારાજે પરચાપુર્યાય નામે 133મું પ્રકરણ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ. સર્વે ભક્તોને એક નાની વિનંતી, આવતીકાલે એકાદશી છે, અજા એકાદશી, શ્રાવણ મહિનો છે, શનિવારનો દિવસ છે, અને 15મી